પ્રશ્ન છે, એ કચ્છના જખૌ બંદરથી અરબી સમુદ્રમાં એ ઉતરી જશે, પણ ખાસ કરીને જે આવનારા સમયની અંદર ગુજરાતની અંદર પવન અને વરસાદની શક્યતાઓ છે એની અંદર જોવાનું એ છે કે હજુ પણ 24 કલાક સુધી પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા અને પોરબંદર અને કચ્છના પશ્ચિમ ભાગોની અંદર 24-36 કલાક સુધી હળવા મધ્યમ વરસાદો જોવા મળશે. વરસાદની તીવ્રતામાં એક અંદર ઘટાડો થશે, પણ વરસાદો છે હજુ પણ આવનારા 24-36 કલાક સુધી નોંધાશે. ખાસ કરીને પવનની સ્પીડ છે એ જેવી રીતે અત્યારે છે એવી રીતે વધારે જોવા મળશે. આ પવનની સ્પીડ છે આવનારા 24-36 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર સામાન્ય રીતે જોવા જઈએ તો 40-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ પવનો ફૂંકાય અને એના ઝટકાના પવનો છે એ 70-80 કિલોમીટર પ્રતિ કલાક જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે વરસાદ છે તીવ્રતા ઘટશે, છતાં પણ વરસાદો છે એ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ચાલુ રહેશે અને પવન સાથે વરસાદો પડશે એવી શક્યતાઓ માની રહ્યા છે. આમ જોવા જઈએ તો આ જે સિસ્ટમ છે એ દરિયામાં જઈને જો સાયક્લોન બનશે તો લગભગ છેલ્લા 48 વર્ષનો રેકોર્ડ તૂટશે. આજથી 48 વર્ષ પહેલા એક વખત એવું પણ ઇતિહાસમાં બનેલું છે કે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત ઉપર આવી અને ગુજરાત ઉપર તેના અરબ સાગરમાં જ્યારે પ્રવેશ કરી ત્યારે એ સાયક્લોન બન્યું હતું અને એ પણ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં એવું થયું હતું. એ 1976માં થયું હતું. એ પછી ક્યારે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત ઉપર થઈ અને અરબ સાગરમાં જઈને સાયક્લોન બની નથી તો છેલ્લા 48 વર્ષનો રેકોર્ડ છે એ તૂટી શકે છે. 1976માં જે બન્યું હતું એ ફરીથી આ રિપીટ થઈ શકે અને એની અંદર ઘણી બધી સામ્યતા છે. 1976માં પણ ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં છેલ્લા દિવસોમાં લગભગ 30-31 તારીખ આસપાસ આવું બન્યું હતું અને ફરીથી પાછી આ ઘટના છે એ બનવા જઈ રહી છે. આ સાયક્લોન ગુજરાતને અસર કરવાનું નથી. આ સાયક્લોન છે એ જેમ સાયક્લોન બન્યા પછી જેમ સમય જશે પશ્ચિમ તરફ આગળ વધતું જશે, ગુજરાતથી દૂર જશે એટલે ગુજરાતને કોઈ ખતરો રહેશે નહીં. પણ ખાસ કરીને પશ્ચિમ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર હજુ પણ 24-36 કલાક સુધી પવન સાથે વરસાદ પડશે એટલે એ વિસ્તારના નાગરિકોએ હજી પણ સાવધાની રાખવી, સાવચેતી રાખવી, બધા સુરક્ષિત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.